વાપીમાં રહેતી અને કોલેજ બીબીએના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતી સાખી સ્વપ્નિલ દેસાઈ સમયનો સદુપયોગ કરી મોબાઈલ પર કેક ચોકલેટના વિડીયો જોઈ તેની અવનવી રેસીપી બનાવી શીખી કેક ચોકલેટનો બિઝનેસ સોશિયલ મીડિયાના માધ્યમથી આ બિઝનેસને શરૂ કર્યો. સાખીએ એક વર્ષમાં 400થી વધુ કેકના ઓર્ડર લઈને કમાણી કરી રહી છે. કોરોના કાળમાં 2 વર્ષથી શાળા કોલેજો બંધ છે. વિદ્યાર્થીઓ ઓનલાઈન ક્લાસ સાથે મોટાભાગનો સમય મોબાઈલ પર ગેમ રમવામાં અને નેટ સર્ફિંગ કરવામાં વિતાવે છે. ત્યારે વાપીમાં રહેતી અને કોલેજમાં બીબીએના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતી સાખી સ્વપ્નિલ દેસાઈ સમયનો સદુપયોગ કરી મોબાઈલ પર કેક ચોકલેટના વિડીયો જોઈ તેની અવનવી રેસીપી બનાવતા શીખી છે. સાખીએ એક વર્ષમાં 400થી વધુ કેકના ઓર્ડર લઈ સારી એવી કમાણી કરી રહી છે. સાખી છેલ્લા 1 વર્ષથી કેક ચોકલેટના ઓર્ડર લઈ તેમાંથી મળતા નાણાં વડે પોતાના સુખ પૂરા કરે છે. સાથે જ માતા પિતાને પણ જરૂરી મદદ પૂરી પાડે છે. 1 વર્ષમાં 400થી વધુ ઓર્ડર મેળવ્યા બાદ સાખીએ તેમની સાખીઓને પ્રોત્સાહનથી અને સોશિયલ મીડિયાના માધ્યમથી આ બિઝનેસ શરૂ કર્યો છે, જેમાં તેને રોજના 2-3 કેકના ઓર્ડર મળે છે. 1 વર્ષમાં તેણે 400થી વધુ ઓર્ડર કેક બનાવી છે. તે વિવિધ ફ્લેવરની ડઝન ઉપરાંત કેક બનાવે છે. ત્યારે તેની રસમ લાઈને કેકને લોકોને સૌથી વધુ પસંદ છે અને મોટા ભાગે તેના ઓર્ડર વધુ મળે છે. માતા પિતાને પણ મદદ થઈ રહી છે. મારું નામ ગોરલ સ્વપ્નિલ દેસાઈ છે અને મેં 3rd યર કમ્પ્લીટ કરેલું છે બીકોમમાં. લાગણી તો બહુ જ બધી છે, ખુશી બી બહુ બધી છે, કારણ કે એને એકચ્યુઅલી પહેલેથી જ રસોઈનો બધો બહુ શોખ છે. તો કે મમ્મી આપણે થોડું ઘણું ટ્રાય કરીએ, એકવાર કેક બનાવી, 2 વાર બનાવી, ફેલ બી ગઈ પણ ટ્રાય સક્સેસફુલ એમ. એટલે એમ કે મમ્મી બનશે આપણાથી, આપણે ટ્રાય કરીએ એમ કે. પછી ધીમે ધીમે એના ફ્રેન્ડ સર્કલમાંથી ઓર્ડર બી આવવા માંડ્યા. એને કેક બનાવી લગભગ 400 જેટલી કેક એને સેલ કરી દીધી છે અને સૌથી હાઈએસ્ટ એની રસમલાઈ જાય છે. એટલે એને બહુ જ ઇન્ટરેસ્ટ હતો કે ના મમ્મી આપણે ઘરમાં બી કોઈક વાર પરિસ્થિતિ આવી જાય એવી તો આપણે હેલ્પ બી થઈ શકે પપ્પાને એમ કે. એટલે હું દરેક છોકરાને કહું છું કે ઘરમાં મા બાપને હેલ્પ થાય એવું કોઈ એક્ટિવિટી કરે. મોબાઈલ ને બધું તો ટાઈમ પાસ છે, એમાંથી કાંઈક તમને કમાવાનું મળવાનું નહીં. બેટર છે કે છોકરા મમ્મી પપ્પાને હેલ્પ કરે. બસ આટલું જ કહેવું છે મારું. મારું નામ સાખી સ્વપ્નિલ દેસાઈ છે ને અત્યારે હું TY BBA રોફેલ કોલેજમાં સ્ટડી કરું છું. આઈડિયા તો એકચ્યુઅલી હું બી લોકડાઉનમાં ગેમ્સ, લૂડો આજ બધું એક જ વસ્તુ કરતા હતા, બટ એકવાર નેટ સર્ફિંગ કરતાં કરતાં કેકનું આઈડિયા આવી ગયું કે ભાઈ બહુ બધા લોકો બનાવે છે, મારે બી આ વસ્તુ ટ્રાય કરવું જોઈએ. તો મેં 2-3 વાર રેસીપીસ ટ્રાય બી કરી પણ ફેલિયર ગયું, પણ ધીરે ધીરે ટ્રાય કરતાં કરતાં એમાં પરફેક્શન આવવા માંડ્યું તો સારી બને છે ને એનું રિસ્પોન્સ મને અહીંની લોકલ પબ્લિકથી ને ઇનફેક્ટ અમારા ફેમિલી એન્ડ ઓલથી બી બહુ જ સારું મળે છે. ખરીદવાની તો હજી તો બહુ યંગ એજ છે તો બહુ બધી ઈચ્છા છે, પણ એના થ્રુ મેં મારા પપ્પાને બર્થડે ગિફ્ટ પણ એમાંથી જ આપ્યું છે. મમ્મી પપ્પાની એનિવર્સરીઝ એન્ડ ઓલ પર મને જે ઈચ્છા હતી એ લોકોને ગિફ્ટ કરવાની, પહેલાં ફંડ નહીં હતા એટલા બધા, પોકેટ મની એટલી રહેતી નહીં હતી, બટ આ સેવિંગ્સ હતું તો એનાથી મને જે ઈચ્છા હતી એ લોકોને ગિફ્ટ આપવાની હું આપી શકી છું. અને મારા છે કે મને બહાર ફૂડી છું, મને ખાવું બહુ ગમે છે બહાર, એટલે મારો એનામાંથી અર્નિંગમાંથી સારો એવી ખર્ચો નીકળી જાય છે. કેકના ડેલી 2-3 ઓર્ડર્સ આવી જાય છે અને એ લોકોના કસ્ટમાઇઝેશન ઉપર જ કેક બને છે. અમે અમારી ડિઝાઇન્સ નથી આપતા, એ લોકો સર્વ કરે, એમને જે ડિઝાઇન ગમતી હોય એ અમને એ જ સેન્ડ કરે અને અમે એમને એ જ બનાવીને આપીએ છીએ. અને એ એમનાથી બહુ સેટિસ્ફાઈડ હોય છે કે અમે તમારે બતાવીએ છીએ અને તમે ઘરમાં કરો છો તો બી આવી જ બનાવીને આપો છો એમ. ઘણી જ બધી વેરાયટીની, એમાંથી હેન્ડફુલ વેરાયટીઝ છે, ઓરિયો, રસમલાઈ, ગુલાબજાંબુની કેક બનાવી છે આપણે, ફોટો કેક્સ પણ બનાવીએ છીએ, પણ મારી હાઈએસ્ટ સેલિંગ જે કેક છે એ રસમલાઈ કેક છે. અત્યાર સુધીમાં 400-500ના અંદર મારી સેલિંગ્સ થઈ ગઈ છે, પણ એમાંથી મેક્ઝિમમ જે કેક્સ હતે એ રસમલાઈ જ હશે. બહુ જ હેપીનેસ, પોતાની અર્નિંગનું જે ગ્લો હોય એ ડિફરન્ટ જ હોય અને બહુ જ સારું લાગે છે કે એટલીસ્ટ મેં બીજાના જેમ ઓનલાઈન બધું જોઈ જોઈને કે ગેમ રમીને ટાઈમ વેસ્ટ નથી કર્યો, એટલીસ્ટ મારા ટાઈમને સારી જગ્યાએ ઇન્વેસ્ટ કર્યું છે.
સોશિયલ મીડિયાનો તમે ખાસો ઉપયોગ પણ કર્યો તો એના માટે શું છે? મારું એકચ્યુઅલી ઇન્સ્ટાગ્રામ પર વેબસાઇટ છે બેક એન્ડ ફ્લિક 16. એને મેં જ્યારે ચાલુ કર્યું ત્યારે મારા ફોલોવર્સ વર 10 to 12, બટ અત્યારે આપણે અહીંયા આવી ગયા છે ને મારા ફોલોવર્સ 500ને ક્રોસ કરી ગયા છે, એટલે એની ખુશી વધારે છે કે સોશિયલ મીડિયાએ બી મને બહુ જ સારો રિસ્પોન્સ આપ્યો છે અને લોકો મને ફોલો કરે છે, મારી રેસિપીઝ જોઈ છે, એનું મને બહુ જ ખુશી છે.